હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ ગ્રામર સબ્જેક્ટ બરાબર એની અંદર આપણે એક્ટિવ પેસિવ જોશું, જે પાર્ટ 2 છે. પાર્ટ 1 આની પહેલા મૂકી દીધેલ છે મિત્રો, તેમાં રૂલ્સ લખેલા છે મિત્રો. આજે આપણે નવો પેરેગ્રાફ મૂકેલા છે. આપણે ચાલુ કરતાં પહેલાં ક્રિષ્ના એકેડમીને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. પહેલો પેરેગ્રાફ જોઈએ મિત્રો. પહેલો પેરેગ્રાફ છે સાદા વર્તમાનકાળનો છે. તો ક્યાંથી ખબર પડે કે સાદો વર્તમાનકાળ છે મિત્રો? કરતા પછી ક્રિયાપદ કેવું છે? એસ કે ઈએસ વાળું રૂપ હોય અથવા તો મૂળ રૂપ હોય. અહીં લુક્સ છે, એસ કે ઈએસ વાળું રૂપ છે. સાદો વર્તમાનકાળમાં હિસ ઈટ સાથે એસ કે ઈએસ આવે, બાકી બધે મૂળ રૂપ આવે. પછી મૂળ રૂપ છે પુટ. 10 કેવું છે? એસ કે ઈએસ વાળું રૂપ છે, એ મૂળ રૂપ છે. સાદો વર્તમાનકાળ છે એ બરાબર સાદો વર્તમાનકાળ હોય તો તેનું પેસિવ બને એમિઝાર વત્તા ત્રીજું. એમિઝાર વત્તા ત્રીજું, પાછળનું નામ જે જવાબ આવે તે આગળ જાય. આગળનું નામ બરાબર હોય કરતા તે બાય કરીને પાછળ મૂકવાનું હોય છે. તો ચાલો આપણે જોઈએ પેલું વાક્ય. માય ફાધર લુક્સ આફ્ટર ધીસ એકાઉન્ટ. તો મારા પિતા બરાબર આ એકાઉન્ટ સંભાળે છે. તો શું સંભાળે છે? લુક્સ આફ્ટરને પૂછવાનું, કરતા પછી ક્રિયાપદને. શું સંભાળે છે? ધીસ એકાઉન્ટ. જો એક વચન હોય બરાબર ધીસ એકાઉન્ટ આગળ માય ફાધરને બદલે લખવાનું છે. પછી બરાબર ધીસ એકાઉન્ટ એક વચન હોય તો ઈઝ આવશે. પછી લુકનું ત્રીજું રૂપ લખવાનું, લુકડા આફ્ટર આવશે મિત્રો. લુકડા આફ્ટર આવશે બાય કરીને માય ફાધર આવશે. ફરી એક વાર જોઈએ તો ધીસ એકાઉન્ટ અહીં લખવાનું છે. જવાબ કયો આવ્યો? ધીસ એકાઉન્ટ. એક વચન હોય તો વર્તમાનકાળ છે એટલે એમિઝર વત્તા ત્રીજું. તો ધીસ એકાઉન્ટ ઇઝ ત્રીજું રૂપ લખવાનું છે. લુકડ આફ્ટર બાય કરીને માય ફાધર લખવાનું છે. બીજું વાક્ય સાદો વર્તમાનકાળ છે મિત્રો. વી ઓફન પુટ મેની રિસ્પોન્સિબિલિટી અપોન હિમ. અમે તેની ઉપર ઘણી બધી જવાબદારીઓ નાખીએ છીએ. તો પુટ એટલે શું મૂકીએ છીએ તેની ઉપર? મેની રિસ્પોન્સિબિલિટીઝ. તો જવાબ કયો હોય મિત્રો? મેની રિસ્પોન્સિબિલિટી બહુવચન છે. સાદો વર્તમાનકાળ હોય તો બરાબર આર આવશે. મેની રિસ્પોન્સિબિલિટી ક્યાં લખાય? વીને બદલે લખવાનું છે. તો મેની રિસ્પોન્સિબિલિટીઝ, આ વીને બદલે મેની રિસ્પોન્સિબિલિટીઝ ત્યાં લખ્યું. પછી બહુવચન છે, આ મેની રિસ્પોન્સિબિલિટીઝ એટલે આર લખવાનું છે. ઓફનનું ઓફન. પછી આપણે પુટનું ત્રીજું રૂપ પુટ જ થાય મિત્રો. પુટ પુટ પછી કેવું વૈધું મિત્રો? અપોન હિમ. પુટ અપોન હિમ બાય કરીને આ વી છે કરતા, એનું આપણે કર્મ મૂકવાનું છે. તો વી વીનું શું થશે મિત્રો? વીનું થશે અસ બાય અસ. ત્રીજું વાક્ય છે હી ડઝ હિસ ડ્યુટીઝ વેલ. તે તેની ફરજો સારી રીતે બજાવે છે. તો ડઝને પૂછવાનું ક્રિયા શું બજાવે છે? તો હિસ ડ્યુટીઝ સાદો વર્તમાનકાળ છે. આ પાછળનું નામ બહુવચન હોય તો આર આવશે મિત્રો. હિસ ડ્યુટીઝ ક્યાં લખવાનું છે? હીને બદલે. તો હિસ ડ્યુટીઝ અહીં લખવાનું, હિસ ડ્યુટીઝ. પછી બહુવચન હોય તો આર. તો હિસ ડ્યુટીઝ હિસ ડ્યુટીઝ આર. પછી ડૂનું ત્રીજું રૂપ મૂકવાનું છે ડૂ ડીડ અને ડન. ડન બરાબર ડન વેલ બાય કરીને શું લખવાનું છે? હિનું થશે હિમ. ચોથું વાક્ય છે એ પણ સાદો વર્તમાનકાળ જ છે મિત્રો. તો વી પે ગ્રેટ રિસ્પેક્ટ. આપણે ઘણું બધું માન આપીએ છીએ ટુવર્ડ્સ હિમ. અમે તેને ઘણું બધું માન આપીએ છીએ. તો પે એટલે શું આપીએ છીએ? ગ્રેટ રિસ્પેક્ટ એટલે ઘણું બધું માન. તો જવાબ કયો મેળો મિત્રો? ગ્રેટ રિસ્પેક્ટ વીને બદલે લખવાનું છે. તો ગ્રેટ રિસ્પેક્ટ એક વચન છે. તો ગ્રેટ રિસ્પેક્ટ વિને બદલે લખો. ગ્રેટ રિસ્પેક્ટ એક વચન હોય તો ઇઝ. પેનું ત્રીજું રૂપ લખવાનું છે પેઇડ. તો ગ્રેટ રિસ્પેક્ટ જવાબ છે. વિને બદલે લખો ગ્રેટ રિસ્પેક્ટ ઇઝ. ત્રીજું રૂપ લખો પેનું પેઇડ થશે પેઇડ. પછી ટુ વર્ડ્સ હિમ લખી નાખવાનું છે. પછી બાય કરીને આગળનું કરતા કોણ છે? વીનું થશે કર્મ અસ. આ સાદો વર્તમાનકાળ પૂરો થયો મિત્રો. હવે આપણે બરાબર બીજો કાળ જોઈએ. એ પણ સાદો વર્તમાનકાળ અને બરાબર ઓક્ઝિલરી રીતે સુડ અને મસ્ટ વાળા. એ પહેલા પણ આપણે બે સાદા વર્તમાનકાળના વાક્યો છે તે જોઈએ મિત્રો. વી ગેટ વુડ ફ્રોમ ટ્રીઝ. આપણને ઝાડમાંથી શું મળે છે? લાકડું મળે છે. તો કરતા પછી ક્રિયાપદ કયું છે? ગેટ છે. સાદો વર્તમાનકાળનું વાક્ય છે. વી પછી મૂળરૂપ છે એટલે સાદો વર્તમાનકાળ છે. ગેટ એટલે શું મળે છે? જવાબ કયો છે? વુડ છે. તો જવાબ મળે એ આપણે વીને બદલે લખવાનું છે. પણ વુડ એટલે લાકડું કેવું છે? એક વચન છે. સાદો વર્તમાનકાળ હોય તો ઇમિઝાર વત્તા ત્રીજું. તો વુડ એક વચન હોય તો લખવાનું છે. વુડ એક વચન હોય તો ઇઝ. તો વુડ ઇઝ બરાબર. તો વુડ ઇઝ ત્રીજું રૂપ લખવાનું છે. ગેટનું ગોટ. તો વુડ ઇઝ ગોટ. પછી શું વૈધું મિત્રો? ફ્રોમ ટ્રીઝ. ફ્રોમ ટ્રીઝ બાય કરીને આગળનું નામ કયું છે મિત્રો? વી છે. તો સર્વનામનું શું થશે? કર્મ. વીનું થશે અસ. હવે સાદો વર્તમાનકાળ. હવે બીજું પણ વાક્ય સાદો વર્તમાનકાળ જ છે. ટ્રીઝ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ. તો ઝાડવાઓ શેડ એટલે કે છાંયો આપે છે. કોને આપે છે? પક્ષીઓ અને પ્રાણીઓને. તો કરતા પછી ક્રિયાપદ કયું છે? ગીવ આપે છે. શું આપે છે? શેડ એટલે છાંયો. જવાબ કયો છે મિત્રો? આપણો શેડ એટલે છાંયો. તો છાંયો એક વચન ગણાય, સાદો વર્તમાનકાળ છે. તો શેડ અહીં મૂકો ટ્રીને બદલે. શેડ એક વચન હોય તો શેડ ઇઝ ગીવન. આ શેડ આ જવાબ છે એ ક્યાં લખવાનું છે? ટ્રીસને બદલે. શેડ ઇઝ ગીવન. તો શું થશે મિત્રો? શેડ ઇઝ ગીવન. તો શેડ
ઇઝ ગિવન, પછી લખી જાઓ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. ટુ બર્ડ્સ એન્ડ એનિમલ બાય કરીને આગળ નામ કહ્યું છે મિત્રો, ટ્રીનું થશે ટ્રીઝ. હવે તેની અંદર આપણે ત્રીજું વાક્ય છે કે શુડ અને મસ્ટ, આ ત્રીજું અને ચોથું વાક્ય મિત્રો આને ઓક્સિલરી કહેવાય. શુડ અને મસ્ટ પછી હંમેશા મૂળરૂપ આવે, બરાબર. શુડ અને મસ્ટ પછી હંમેશા મૂળરૂપ આવે તો આને નિયમ ક્યાં લાગે મિત્રો? ભવિષ્યકાળના નિયમ લાગે. તો શુડ બી ત્રીજું કરી શકાય, મસ્ટ બી ત્રીજું, શેલ બી ત્રીજું, વિલ બી ત્રીજું, ભવિષ્યકાળ અને આ ઓક્સિલરી કહેવાય. શુડ ને વુડ ને કેન ને કુડ ને એના એમાં શું થશે પેસિવાઇઝ મિત્રો? બી વત્તા ત્રીજું, શુડ બી ત્રીજું, મસ્ટ બી ત્રીજું, બરાબર. હવે આપણે આની અંદર જોઈએ કે ક્રિયાપદ કયું છે. વી શુડ ગ્રો મોર ટ્રીસ, આપણે વધારે ઝાડવા ઉગાડવા જોઈએ. તો ગ્રો ક્રિયાપદ છે, તેને પૂછીએ શું ઉગાડવું જોઈએ. તો જવાબ કયો આવશે મિત્રો? મોર ટ્રીસ આવશે. કયો આવશે? મોર ટ્રીસ. આ મોર ટ્રીસ આવે તો વી ને બદલે લખો તો મોર ટ્રીસ, શુડ નું શુડ, બરાબર, ઓક્સિલરી બદલે નહીં. તો વી ને બદલે શું લખવાનું છે? મોર ટ્રીસ શુડ બી, ત્રીજું રોલ લખો ગ્રોવન. તો અહીંયા મોર ટ્રીસ લખવાનું છે, શુડનું શુડ આવે, પછી બી અહીંયા આવે બી, ત્રીજું રૂપ લખો ગ્રો, ગ્રીયુ ને ગ્રોવન. તો મોર ટ્રીસ શુડ બી ગ્રોવન. પછી બાય કરીને શું લખવાનું આગળના મિત્રો? બાય વીનું થશે અસ. તો ઓક્સિલરીનો નિયમ યાદ રાખો મિત્રો, શુડ બી અને ત્રીજું ગ્રોવન થશે. એ જ રીતના મસ્ટ પણ ઓક્સિલરી છે. તો વી મસ્ટ નોટ કટ ટ્રીસ, આપણે ઝાડવા કાપવા જોઈએ નહીં. તો કટને પૂછવાનું શું નથી કાપવાનું? ટ્રીસ એટલે ઝાડ. તો ટ્રીસ ક્યાં આવશે મિત્રો? વી ને બદલે લખવાનું છે તો ટ્રીસ, પછી મસ્ટ નું મસ્ટ, મસ્ટ નોટ ને પછી અહીંયા બી લખવાનું છે, નોટ પછી બી આવશે. તો જવાબ કયો છે મિત્રો? ટ્રીસ. તો ટ્રીસ મસ્ટ નોટ પછી અહીંયા બી લખવાનું છે બી, તો ટ્રીસ મસ્ટ નોટ બી. પછી કટનું ત્રીજું રૂપ લખવાનું છે મિત્રો. તો કટના ત્રણેય રૂપ સરખા થાય છે, ત્રીજું રૂપ પણ કટ જ થશે, કટ કટ અને કટ. બાય કરીને શું લખવાનું છે મિત્રો? બાય અસ. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ તો ધ પ્યુન રિંગ ધ બેલ. હવે અહીંયા રિંગનું ભૂતકાળ કયું છે મિત્રો? રિંગ. પછી કોલનું ભૂતકાળ કોલ્ડ, ગીવનું ભૂતકાળ ગેવ, પછી રાઇટનું ભૂતકાળ રોટ. તો મિત્રો અહીંયા ચારે ચાર વાક્યો ભૂતકાળમાં છે, એટલે કે આનું પેસી કઈ રીતે બનશે મિત્રો? વોઝ વેર વત્તા ત્રીજું. તો પાછળનું નામ એકવચન હોય તો વોઝ વત્તા ત્રીજું બને, પાછળનું નામ બહુવચન હોય તો વેર વત્તા ત્રીજું બનશે મિત્રો. તો આપણે પહેલું વાક્ય જોઈએ તો ધ પ્યુન રિંગ ધ બેલ. તો પટ્ટાવાળાએ વગાડ્યો, બેલ વગાડ્યો એટલે ઘંટ વગાડ્યો. તો કરતા પછી ક્રિયા પછી પૂછવાનું શું વગાડ્યું ભૂતકાળ છે? તો બેલ આવશે. તો બેલ ક્યાં લખવાનું છે? પ્યુન ને બદલે ક્યાં લખવાનું છે મિત્રો? તો બેલ એક વચન હોય તો ભૂતકાળ છે એટલે વોઝ વેર વત્તા ત્રીજું આવે, પણ બેલ એક વચન છે એટલે વોઝ આવશે. તો ધ બેલ, જવાબ કયો મિત્રો? ધ બેલ. તો પ્યુન કાઢીને ત્યાં લખવાનું છે ધ બેલ એક વચન હોય તો વોઝ. પછી રિંગનું ત્રીજું રૂપ કયું થશે? રિંગ, રેંગ અને રંગ, આર યુ એન જી, રંગ થશે મિત્રો. તો બેલ વોઝ ત્રીજું રૂપ લખો, રિંગ રેંગ અને રંગ. બાય કરી, બાય લખી અને શું આવશે આગળનું નામ? ધ પ્યુન આવશે, ધ પ્યુન. બીજું વાક્ય જોઈએ તો ટીચર કોલ્ડ ધ સ્ટુડન્ટ, શિક્ષકે વિદ્યાર્થીને બોલાવ્યા. તો આમાં પણ કોલ્ડ કેવું છે? ભૂતકાળ છે. કોને બોલાવ્યા? તો કોને બોલાવ્યા તો હુમ એટલે કોને, અને વોટ એટલે શું, બે જ પ્રશ્ન પૂછી શકાય, કાં વોટથી પૂછો અથવા તો હુમથી પૂછાય. તો કોને બોલાવ્યા? ધ સ્ટુડન્ટ્સ પણ ભૂતકાળ છે અને બહુવચન હોય તો વેર આવશે મિત્રો. સ્ટુડન્ટ્સ આગળ લખવાનું છે તો ટીચરને બદલે તો સ્ટુડન્ટ્સ લખવાનું છે. તો સ્ટુડન્ટ્સ બહુવચન હોય તો શું આવશે મિત્રો? વેર. તો સ્ટુડન્ટ્સ, તો આ સ્ટુડન્ટ્સ જવાબ આવ્યો, તો ટીચરને બદલે લખો ધ સ્ટુડન્ટ્સ બહુવચન હોય તો વેર. પછી ઈડી વાળાનું બીજું અને ત્રીજું રૂપ સરખું જ હોય છે, ધ સ્ટુડન્ટ્સ વેર, ત્રીજું રૂપ લખો કોલ્ડ, બરાબર કોલ્ડ. બાય કરીને શું લખવાનું છે આગળનું નામ? કયું છે? ધ ટીચર, બાય ધ ટીચર. ત્રીજું વાક્ય જોઈએ તો સી ગેવ ધેમ એ લેસન, તેણીએ તેઓને લેસન આપ્યું એટલે કે વિદ્યાર્થીઓને. તો ગેવને પૂછવાનું ભૂતકાળ છે ને, ગીવનું ગેવ, શું આપ્યું? તો એ લેસન એટલે એક લેસન આપ્યું, જેમથી પણ બને પણ મિત્ર આપણે આ લેસનથી બનાવીએ. શું આપ્યું? તો એ લેસન, એક લેસન. તો ભૂતકાળ છે અને એક વચન છે તો વોઝ આવશે. તો અહીંયા શું લખાય મિત્રો? સી કાઢીને ત્યાં પાછળનું નામ કયું આવશે મિત્રો? જવાબ એ લેસન. એ લેસન એક વચન હોય તો ભૂતકાળ હોય તો વોઝ, એ લેસન વોઝ. ને ત્રીજું રૂપ લખો ગીવન, એ લેસન વોઝ ગીવન, એ લેસન વોઝ ગીવન. પછી આ કર્મ હોય તેની પહેલાં ટુ લગાડવું પડે, ટુ ધેમ. તો અહીંયા પાછળનો જવાબ કયો છે મિત્રો? એ લેસન વોઝ ગીવન ટુ ધેમ બાય કરીને આ સી કર્ત, બરાબર. સી સર્વનામ હોય તેનું સીનું થશે હર, બાય હર થશે છેલ્લે, બરાબર, બાય હર. હવે આપણે તેના પછીનું વાક્ય જોઈએ, એ પણ ભૂતકાળ જ છે. રાઇટનું ભૂતકાળ રોટ છે. તો ધ સ્ટુડન્ટ્સ રોટ એ લેસન, વિદ્યાર્થીઓએ લેસન લખ્યું. તો રોટ એટલે શું લખ્યું? એક લેસન. તો એ લેસન ક્યાં જશે મિત્રો? તો સ્ટુડન્ટ્સને બદલે જશે મિત્રો, પણ લેસન કેવું છે? એક જ છે. તો એ લેસન પછી આવશે વોઝ આવશે. અહીંયા લેસન લખો, એ લેસન એક વચન હોય તો વોઝ. પછી રાઇટનું ભૂતકાળ ત્રીજું રૂપ થશે, આ ભૂતકાળ છે રોટ, એનું ત્રીજું રૂપ થશે રાઇટ, રોટ અને રિટર્ન. તો એ લેસન વોઝ રિટર્ન, એ
લેસન વોઝ રિટન પછી બાય કરીને આગળ નામ કહે છે મિત્રો ધ સ્ટુડન્ટ્સ આવશે લેસન વોઝ રિટન બાય ધ સ્ટુડન્ટ્સ આ ત્રણ પેરેગ્રાફ થયા મિત્રો હવે આપણે ચોથો પેરેગ્રાફ જોઈએ હવે ચોથા પેરેગ્રાફની અંદર પેલું છે એઝ વત્તા ત્રીજું એટલે પૂર્ણ વર્તમાન કાળ બરાબર તો એમાં પેલું બીજું ને ત્રીજું ત્રણ વાક્ય પૂર્ણ વર્તમાન કાળના છે અને ચોથું વાક્ય ભવિષ્ય કાળનું છે તો પહેલા આપણે પેલું વાક્ય જોઈએ કે મોહન હેઝ ગિવન મી એ કોઈન મોહને મને એક સિક્કો આપ્યો બરાબર આપ્યો છે તો હેઝ કહેવતા ત્રીજું રૂપ એટલે પૂર્ણ વર્તમાન કાળ છે હેઝ કહેવતા ત્રીજું રૂપ છે એટલે પૂર્ણ વર્તમાન કાળ છે આ એક્ટિવ વોઇસની રચના છે મિત્રો હેઝ કહેવતા ત્રીજું રૂપ છે એટલે પેસિવ બરાબર એક્ટિવ વોઇસ છે હવે આપણે એક્ટિવ વોઇસમાં જો હેઝ કહેવતા ત્રીજું રૂપ હોય એક્ટિવ વોઇસ તો આમાં વચ્ચે બિન નાખી દે એટલે પેસિવ વોઇસ બની જાય મિત્રો શું પૂર્ણ વર્તમાન કાળ હોય એમાં હેઝ કહેવતા ત્રીજા રૂપની વચ્ચે માત્ર બિન નાખવાથી પેસિવ વોઇસ બની જાય બરાબર હવે આપણે ક્રિયાપદ છે તો ગીવન એટલે શું આપ્યું એ કોઈન એટલે સિક્કો આપ્યો એ કોઈન એટલે સિક્કો આપ્યો તો હવે એ કોઈન છે એ ક્યાં લખવાનું છે મોહનને બદલે લખવાનું છે મિત્રો ક્યાં લખવાનું છે મોહનને બદલે લખવાનું છે તો જોઈએ આપણે તો એ કોઈન અહીં શું લખવાનું છે મિત્રો તો કોઈન તો એક જ વચન છે ને તો એ કોઈન પછી એક વચન હોય તો હેઝ જ આવશે મિત્રો એ કોઈન હેઝ પછી અહીં બિન આવશે એ કોઈન હેઝ બિન પછી ત્રીજું તો આમાં આપેલું જોઈએ મિત્રો ખાલી વચ્ચે આપણે પૂર્ણ વર્તમાન કાળ હોય તો બિન જ નાખવાનું છે તો કોઈન છે આગળ આવશે એ કોઈન હેઝ બિન ત્રીજું રૂપ તો ગિવન જ આવશે મિત્રો ગિવન પછી કર્મ હોય તો ટુમી પછી બાય કરીને મોહન આવશે મિત્રો કયો આવશે બાય મોહન આવશે હવે બીજું વાક્ય પણ કેવું છે પૂર્ણ વર્તમાન કાળ છે હેઝ કહેવતા ત્રીજું રૂપ છે એની વચ્ચે આપણે બિન નાખશું એટલે પેસિવ વોઇસ બની જશે ફાઉન્ડ એટલે શું મળ્યું તો બરાબર મોહનને શું મળ્યું તો ઈટ એટલે કે સિક્કો તો કોઈન અહીં ઈટ એટલે કોઈન છે પણ આપણે ઈટ જ લખવાનું છે તો ઈટ ક્યાં લખવાનું છે તો હી હેઝ ફાઉન્ડ ઈટ તેને ત્યાં ક્યાંથી મળ્યો છે ફ્રોમ બ્રેક્સ એટલે ચિત્રામાંથી અથવા તો કચરામાંથી મળ્યો છે હવે ફાઉન્ડ એટલે શું મળ્યું છે ઈટ એટલે તે એટલે સિક્કો તો અહીં ઈટ લખવાનું છે ઈટ એક વચન હોય તો હેઝ જ આવશે મિત્રો ઈટ હેઝ બીન ફાઉન્ડ ઈટ હેઝ બીન ફાઉન્ડ પછી બાય બરાબર બાય કરીને હિમ બાય હિમ પછી છેલ્લે વૈદુ એ લખી નાખો ફ્રોમ રેક્સ આવશે ફ્રોમ ધ રેક્સ આવશે હવે ત્રીજું વાક્ય પણ પૂર્ણ વર્તમાન કાળનું છે મિત્રો આઈ હેવ નેવર સીન સચ એ કોઈન ઇન માય લાઈફ તો મેં આવો સિક્કો ક્યારેય મારા જીવનમાં જોયો નથી તો સીન છે બરાબર હેસ કહેવતા ત્રીજું રૂપ છે પૂર્ણ વર્તમાન કાળ છે તો સીનને પૂછે શું જોયું નથી સચ એ કોઈન તો આવો સિક્કો તો સચ એ કોઈન છે એ ક્યાં લખવાનું છે આઈને બદલે લખવાનું છે મિત્રો જવાબ કયો છે સચ એ કોઈન તો હવે ક્યાં લખવાનું છે આઈને બદલે તો એ બરાબર તો એ કોઈન શું આવશે મિત્રો તો એ કોઈન એક વચન હોય તો હેઝ નેવર બીન સીન શું આવશે મિત્રો તો આઈને બદલે શું લખવાનું છે મિત્રો એ કોઈન હેઝ નેવર બીન સીન પછી લખી નાખો બરાબર તો બરાબર સચ એ કોઈન હેઝ નેવર બીન સીન પછી તમારે બાય મી કરીને લખી નાખવાનું છેલ્લે ઇન માય લાઈફ લખી નાખો એ આ ડાવડું લખો તો પણ ચાલે મિત્રો બાય મી છે ઇન માય લાઈફ પછી લખો તો પણ ચાલે તો આપણે જવાબ કયો છે એક બરાબર એ કોઈન અહીં લખો એ કોઈન એક વચન તો હેઝ આવશે એ કોઈન હેઝ નેવર પછી અહીં લખો બિન સીન પછી ઇન માય લાઈફ પછી બાય મી કરીને છેલ્લે લખો તો પણ ચાલે હવે ચોથું વાક્ય કેવું છે મિત્રો ભવિષ્ય કાળ છે ચોથું વાક્ય કેવું છે મિત્રો ભવિષ્ય કાળ છે તો આઈ વિલ ગીવ ઇટ ટુ માય ફાધર મેં હું તે સિક્કો મારા પિતાને આપીશ તો ગીવ એટલે શું આપીશ ઈટ એટલે તે એટલે સિક્કો તો ઈટ એટલે તે સિક્કો તો ઈટ ક્યાં જશે આઈને બદલે તો ઈટ વિલ બી ગીવન તો ભવિષ્ય કાળ હોય તો વિલ વત્તા મૂળરૂપ હોય તો મિત્રો વિલ બી કરીને ત્રીજું રૂપ લખી નાખવાનું છે ગીવ ગેવન એ ગીવન તો ઈટ ક્યાં આવશે આઈને બદલે જવાબ મળે ને તે કરતાને બદલે આવી જાય છે મિત્રો તો ઈટ વિલ બી ગીવન તો ઈટ વિલ બી ગીવન પછી આ લખી નાખવાનું ટુ માય ફાધર બાય કરીને કોણ લખવાનું છે બાય આઈનું કરતા આઈ કરતા છે તેનું કર્મ થશે બાય મી પાંચમો પેરેગ્રાફ જોઈએ તો એમાં બરાબર રોડ ભૂતકાળ છે ચેકડ પણ ભૂતકાળ છે ફૂટ ભૂતકાળ છે અને પોસ્ટેડ પણ ભૂતકાળ છે બધા જ ભૂતકાળના વાક્યો છે તો વોઝવેર વત્તા ત્રીજું બનશે પેસિવ વોઇસ મિત્રો બરાબર વોઝવેર વત્તા ત્રીજું તો રોટને આપણે પૂછીએ કે અતુલ રોટે લેટર અતુલે પત્ર લખ્યો તો શું લખ્યો તો એક પત્ર તો અતુલને બદલે શું લખવાનું છે એ લેટર તો એ લેટર એક વચન હોય લેટર તો શું થશે ભૂતકાળમાં વોઝ એ લેટર વોઝ ત્રીજું રૂપ લખો રાઇટ રોટ અને રિટર્ન એ લેટર વોઝ રિટર્ન એ લેટર વોઝ રિટર્ન બાય કરીને અતુલ લખી નાખવાનું છે પછી અમૃતા ચેકડે અમૃતાએ તે ચેક કર્યો તો ચેકડે એટલે શું ચેક કર્યું ઈટ એટલે કે પત્ર પણ અહીંયા આપણે ઈટ લખ્યું છે તો ઈટ જ લખવાનું છે તો અમૃતાને બદલે ઈટ લખવાનું પત્ર કેટલો છે એક છે ભૂતકાળ હોય તો વોઝ આવશે અહીં ઈટ લખો ઈટ વોઝ
ત્રીજું રૂપ થશે ઈડી વાળાનું, ત્રીજું રૂપ એ જ થશે, ચેકડ જ થશે. ઇટ વોઝ ચેકડ, ઇટ વોઝ ચેકડ. બાય કરીને શું લખવાનું? બાય અમૃતા. નામ હોય તો બાય પછી ડાયરેક્ટ નામ મૂકી દેવાનું છે. મિહિર પુટ ઇટ ઇન ટુ એન એન્વલપ. મિહિરે પત્રને ક્યાં મૂક્યો? એન્વલપ એટલે પરબીડિયામાં, કવરમાં મૂક્યો. તો પુટને પૂછવાનું શું મૂક્યું? તો ઈટ એટલે તે એટલે પત્ર, તો ઈટ કાઢીને અહીંથી ઈટ. તો મિહિરને બદલે મૂકો ભૂતકાળ છે, તો ઈટ વોઝ પુટ. આ પુટનું ત્રણે ત્રણ રૂપ સરખા થાય છે મિત્રો. તો ઈટ જવાબ છે, તો ઈટ વોઝ પુટ. શું થશે મિત્રો? ઈટ વોઝ પુટ. આ પત્ર એટલે કે અહીં ઈટ, તો ઈટ વોઝ પુટ. પછી લખી નાખો ઇન ટુ એન એન્વલપ, તો ઈટ વોઝ પુટ ઇન ટુ એન એન્વલપ. બાય કરીને શું લખવાનું છે? મિહિર. ચોથું વાક્ય છે ભૂતકાળ છે પોસ્ટેડ, બરાબર. તો શું પોસ્ટ કર્યું? તો લેટર. તો ધ લેટર આગળ લેવાનું છે શીતલને બદલે, ભૂતકાળ છે તો લેટર એક જ છે, તો વોઝ લેવાય. તો ધ લેટર વોઝ, બરાબર. ધ લેટર વોઝ જવાબ આવ્યો. તો લેટર વોઝ ત્રીજું રૂપ ઈડીવાળું છે, બરાબર. તો બીજું ત્રીજું સરખું જ થાય, એટલે ત્રીજું પણ ભૂતકાળ, ભૂતકાળ અને ભૂતકૃત સરખું જ થાય મિત્રો ઈડીવાળાનું, એટલે ત્રીજું પણ પોસ્ટેડ જ થશે. ધ લેટર વોઝ પોસ્ટેડ, ધ લેટર વોઝ પોસ્ટેડ. બાય કરીને શીતલ. હવે છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ તો એમાં પણ આપણે બરાબર બધા ભૂતકાળ છે. ડિફીટ એટલે પરાજય આપ્યો, વિનનું વન ભૂતકાળ છે, કોંગ્રેચ્યુલેટેડ એ પણ ભૂતકાળ છે, અને થેન્ક્ડ પણ ભૂતકાળ છે. તો અમન ડિફીટેડ હિરેન, અમને હિરેનને પરાજય આપ્યો. તો ડિફીટને પૂછ્યું કોને પરાજય આપ્યો? તો હિરેન આવશે આગળ. તો અમન પાછળ જશે અને હિરેન ક્યાં આવશે? આગળ આવશે. હિરેન એક છે તો વોઝ આવશે મિત્રો. તો હિરેન વોઝ ત્રીજું રૂપ ઈડી વાળું, બીજું ત્રીજું સરખું જ હોય મિત્રો. તો હિરેન વોઝ ડિફીટેડ, હિરેન વોઝ ડિફીટેડ બાય અમન. વન એટલે શું જીતા? ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો ફર્સ્ટ પ્રાઇઝ એક જ છે એટલે વોઝ આવશે ભૂતકાળ છે. તો ફર્સ્ટ પ્રાઇઝ વોઝ વિન વન વન, ત્રીજું રૂપ પણ વન જ બનશે મિત્રો, બીજું ત્રીજું સરખું જ છે. તો ફર્સ્ટ પ્રાઇઝ વોઝ વન, તો ફર્સ્ટ પ્રાઇઝ વોઝ વન. બાય કરીને શું કરવાનું છે? હિનું કર્મ હિમ. પછી ત્રીજું વાક્ય જોઈએ તો વી કોંગ્રેચ્યુલેટેડ હિમ, તો અમે તેને અભિનંદન આપ્યા. તો ભૂતકાળમાં પૂછીએ કે શું શું અભિનંદન કોને આપ્યા? તો હિમ એટલે તેને. તો હિમ કર્મ છે, તો આગળ જાય તો એનું હિમનું હિત બની જશે મિત્રો. શું બની જાય? હિમનું હિ બની જશે. તો હિ કેવું છે? એક વચન હોય તો ભૂતકાળમાં વોઝ આવશે. તો હિ વોઝ કોંગ્રેચ્યુલેટેડ ભૂતકાળમાં, બીજું અને આ ભૂતકાળ છે તો ત્રીજું પણ ઈડીવાળું ભૂતકાળ છે, એ પણ ભૂતકૃતન, ઈડીવાળું ભૂતકૃતન એ પણ સરખું જ થશે મિત્રો. ઈડી હોય એટલે બીજું ત્રીજું સરખું થાય. તો હિમનું હિ, તો હિ વોઝ કોંગ્રેચ્યુલેટેડ બાય, વિનું થશે અસ. હિ વોઝ કોંગ્રેચ્યુલેટેડ બાય અસ. પછી ચોથું વાક્ય છે હિ થેન્ક્ડ અસ, તેણે અમારો આભાર માન્યો. તો થેન્ક્ડ એટલે કોનો આભાર માન્યો? અસ એટલે અમારો. તો હિમનું આગળ ગયું તો હિ થયું હતું, એ રીતે અસ છે તો અસ એટલે વિનું રૂપ છે. તો અસ આગળ જાય બરાબર અસ, તો વી બની જશે મિત્રો. તો વી થશે, પણ વી કેવું છે? બહુવચન છે ભૂતકાળમાં. તો વેર આવશે, તો વી વેર થેન્ક્ડ. ઈડી હોય એટલે બીજું ત્રીજું સરખું જ હોય મિત્રો. તો વી વેર થેન્ક્ડ, વી વેર થેન્ક્ડ. બાય કરીને હિનું હિમ. તો બધા ભૂતકાળના વાક્ય હતા મિત્રો, એટલે વોઝ વેર વધતા ત્રીજું આવે. હવે સાતમો પેરેગ્રાફ આપણે જોઈએ તો બરાબર પેલું વાક્યમાં બધા જ અલગ અલગ છે મિત્રો. વિલ વિલગી ભવિષ્યકાળ છે, સ્કોલ્ડેડ ભૂતકાળ છે, સેંગ ભૂતકાળ છે, ને શુડ રિસ્પેક્ટ ઓક્ઝિલરી છે, એટલે કે વિલ બરાબર ભવિષ્યકાળના નિયમ પ્રમાણે આવશે. શુડ બી ત્રીજું આવશે એમાં. તો પેલું આપણે ભવિષ્યકાળ જોઈએ તો ધે વિલ ગીવ યુ એન એન્ટ્રી પાસ, તેઓ તમને એન્ટ્રી પાસ આપશે. તો ગીવને પૂછવાનું શું આપશે? તો એન એન્ટ્રી પાસ. તો આ જવાબ મેળવો મિત્રો, એન એન્ટ્રી પાસ એ ધેને બદલે લખવાનો છે. તો એન એન્ટ્રી પાસ લખો તેને બદલે, તો એન એન્ટ્રી પાસ. તો અહીં વિલ પછી વિલનો નિયમ કયો છે મિત્રો ભવિષ્યકાળનો? વિલ બી વત્તા ત્રીજું, વિલ બી વત્તા ત્રીજું. તો એન એન્ટ્રી પાસ વિલ બી, ને ત્રીજું રૂપ લખો ગીવન, એન એન્ટ્રી પાસ વિલ બી ગીવન. પછી કર્મ છે તો ટુ યુ લખવાનું, ટુ યુ. બાય કરીને આગળનું કયું છે? કરતા હોય તો ધેનું થશે ધેમ. પછી બીજું વાક્ય છે ભૂતકાળ છે, સ્કોલ્ડેડ પ્રિન્સિપાલ, સ્કોલ્ડેડ એટલે ઠપકો આપ્યો કોને? છોકરાઓને. તો ભૂતકાળ હોય તો વોઝ વેર વત્તા ત્રીજું બને મિત્રો. તો બહુવચન છે ને, કોને ઠપકો આપ્યો? બોઈસને. બહુવચન હોય તો વેર આવશે. આ બોઈસ ક્યાં લખવાનું છે? પ્રિન્સિપાલને બદલે લખવાનું છે. ધ બોઈસ બહુવચન હોય તો વેર, બરાબર. બહુવચન હોય તો શું લખવાનું છે મિત્રો? આ જવાબ આવ્યો ને, સ્કોલ્ડેડ એટલે કોને ઠપકો આપ્યો? ધ બોઈસને. તો અહીં ધ બોઈસ લખો, ધ બોઈસ વેર સ્કોલ્ડેડ, ધ બોઈસ વેર સ્કોલ્ડેડ. બહુવચન છે એટલે વેર આવે, ભૂતકાળ છે એટલે. તો બોઈસ વેર સ્કોલ્ડેડ. બાય કરીને શું લખવાનું છે? બાય ધ પ્રિન્સિપાલ. ત્રીજું વાક્ય પણ કેવું છે? સિંગનું ભૂતકાળ, સિંગ ભૂતકાળ છે એટલે વોઝ વેર વત્તા ત્રીજું. તો રચના સિંગે સોંગ, રચનાએ એક ગીત ગાયું, રચનાએ એક ગીત ગાયું. તો સિંગને પૂછ્યું શું ગાયું? તો એ સોંગ એટલે એક ગીત છે એટલે વોઝ આવશે. ભૂતકાળ હોય તો શું આવશે મિત્રો? અહીં રચનાને બદલે શું આવશે? એ સોંગ, એ સોંગ. એક વચન હોય તો વોઝ, એ સોંગ વોઝ. ત્રીજું રૂપ લોકો સિંગ સેંગ અને સંગ. તો શું થશે મિત્રો?
તો એ સોંગ વોઝ સંગ રચનાને બદલે શું લખવાનું છે એ સોંગ વોઝ ને ત્રીજું રૂપ લખો સિંગ સેંગ ને સંગ આવશે એ સોંગ વોઝ સંગ બાય કરીને શું લખવાનું છે નામ હોય તો લખી દેવાનું છે બાય રચના ત્રીજું વાક્ય ચોથું વાક્ય કયું છે મિત્રો ઓક્ઝિલરી છે એ વિલના નિયમ જ લાગુ પડે વિલ બી ગીવન થયું તો અહીંયા શુડ બી રિસ્પેક્ટેડ થાય બરાબર પેસિવ વોઇસ કેવું થાય શુડ બી રિસ્પેક્ટેડ પછી પાછળનું નામ આગળ જાય ને આગળ નામ પાછળ જાય રિસ્પેક્ટને પૂછવાનું આપણે માન આપીએ આપણે માન આપવું જોઈએ કોને વડીલોને તો રિસ્પેક્ટ એટલે કોને માન આપવું જોઈએ અવર એલ્ડર્સ એટલે વડીલોને અવર એલ્ડર્સ ક્યાં જશે વીને બદલે ને વી ક્યાં જશે પાછળ બાય કરીને જશે મિત્રો તો અવર એલ્ડર્સ અહીંયા આવશે અવર એલ્ડર્સ શુડ બી ને ત્રીજું રૂપ રિસ્પેક્ટેડ અવર એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ બાય કરીને શું લખાય બાય અસ વીનું થશે અસ તો અવર એલ્ડર્સ આગળ જશે અવર એલ્ડર્સ શુડ બી ત્રીજું થશે રિસ્પેક્ટેડ બાય વીનું થશે અસ હવે આઠમો પેરેગ્રાફ જોઈએ મિત્રો તો એમાં પણ આપણે ઓક્ઝિલરી છે તો શુડના વિલના જે નિયમ લાગુ પડે તો મસ્ટ બી ઓબ્ઝર્વડ થાય મિત્રો પાછળનું નામ આગળ જશે આગળ નામ પાછળ જશે વી મસ્ટ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ આપણે ટ્રાફિકના નિયમ પાડવા જોઈએ તો ઓબ્ઝર્વ શું પાડવા જોઈએ તો ટ્રાફિક રૂલ્સ ક્યાં આવશે વીને બદલે તો ટ્રાફિક રૂલ્સ અહીં લખો મિત્રો ટ્રાફિક રૂલ્સ મસ્ટ બી ઓબ્ઝર્વડ અહીં ટ્રાફિક રૂલ્સ પછી મસ્ટનું મસ્ટ પછી બી મસ્ટ બી ત્રીજું રૂપ થશે ઓબ્ઝર્વડ બાય વીનું થશે અસ હવે આ પણ ઓબ્ઝર્વરી છે તો જે મસ્ટમાં નિયમ લાગુ પડે તે જ કેનમાં લાગુ પડે તો હવે પણ પ્રશ્ન છે મિત્રો કેન દર્શન મીટ ધ ડોક્ટરના શું દર્શન અત્યારે ડોક્ટરને મળી શકે તો મીટને પૂછવાનું કોને મળી શકે તો ડોક્ટરને આ ડોક્ટર ક્યાં લખવાનું કરતા કોણ છે મિત્રો અહીંયા દર્શન છે તેને બદલે લખવાનું કોને બદલે લખવાનું છે પ્રશ્ન છે એટલે ડોક્ટર ક્યાં લખવાનું આપણે ટ્રાફિક રૂલ્સ કોને બદલે લખ્યું હતું વી એટલે કરતાને બદલે લખ્યું હતું ત્યાં ડોક્ટર પણ કોને બદલે જવાબ એવું લખાય દર્શનને બદલે તો દર્શનને બદલે ડોક્ટર આવે તો કેનનું તો કેન જ રહીએ કેન દર્શન શું થશે મિત્રો આ કેનનું કેન પણ પાછળનો જવાબ કયો હોય કોને મળી શકે ડોક્ટરને તો કેન જવાબ કયો છે ધ ડોક્ટર કેન ધ ડોક્ટર કેન ધ ડોક્ટર બરાબર કેન ધ ડોક્ટર પછી બી મૂકો બી પછી ત્રીજું મીટનું કયું થશે મેટ એમિટી મેટ મેટ બાય કરીને કોણ છે મિત્રો બાય દર્શન ને છેલ્લે નાવ લખી નાખો એટલે પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ જ રહેશે મિત્રોમાં ત્રીજું વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળ છે એસકે વત્તા ત્રીજું રૂપ છે તો પેસિવ કરવું હોય તો બરાબર શું થશે બરાબર બિન વચ્ચે અહીં મૂકી દેવાનું છે એસકે વત્તા ત્રીજો રૂપની વચ્ચે તમારે બિન મૂકવાનું એટલે પેસિવ વોઇસ બની જાય સોનું એ સંગ ધ સોંગ્સ વેલ સોનુએ ગીતો સારી રીતે ગાયા છે તો સંગને પૂછવાનું શું ગાયું છે ધ સોંગ્સ બહુવચન છે મિત્રો ધ સોંગ્સ ક્યાં લખવાના છે સોનુને બદલે પણ બહુવચન હોય તો એ જ ના આવે હેવ આવે મિત્રો શું આવશે તો અહીં લખો ધ સોંગ્સ શું આવશે ધ સોંગ્સ બહુવચન હોય તો હેવ પછી બિન આવશે હેવ બિન ને ત્રીજું રૂપ થશે સિંગ સેંગ ને સંગ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે ત્રીજું રૂપ તાની અંદર આપેલું જ હોય છે મિત્રો ધ સોંગ્સ બહુવચન હોય તો હેવ બિન સંગ ધ સોંગ્સ હેવ બિન સંગ બાય કરીને શું લખવાનું આગળનું છે સોનું પછી વેલ છેલ્લે લખો તો ચાલે હવે પૂર્ણ વર્તમાન કાળ એસકે વત્તા બિન વત્તા ત્રીજું એટલે પેસિવ વોઇસ છે મિત્રો હવે આ છેલ્લું વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું છે તો આમાં પૂર્ણ વર્તમાન કાળમાં હેસકે વત્તા બિન વત્તા ત્રીજું તો પૂર્ણ ભૂતકાળમાં પણ એવું જ થશે હેડ વત્તા બિન વત્તા ત્રીજું પેસિવ વોઇસ બને તો આપણે મોનિટરે સજા કરી છોકરાઓને કોને સજા કરી છોકરાઓને તો આ છોકરાઓ ક્યાં લખવાના છે મોનિટરને બદલે ધ બોયસ હેડ બિન પનિશ્ડ ખાલી તમારે હેડને ત્રીજું રૂપ હોય ને એની વચ્ચે બિન લખી જવાનું છે બાકી પાછળનું નામ આગળ જશે આગળ નામ પાછળ જશે મિત્રો ધ બોયસ ક્યાં લખો ધ બોયસ હેડ બિન પનિશ્ડ તો બોયસ હેડ બિન પનિશ્ડ બાય કરીને ધ મોનિટર લખી નાખવાનું છેલ્લો પેરેગ્રાફ જોઈએ મિત્રો આપણે નવમો પેરેગ્રાફ છે કે ધ ટીચર વિલ ટીચ અસ ઇંગ્લિશ તો મિત્રો મેં આમાં બધા જ કાળના વાક્ય લઈ લીધા છે ચારે ચાર કાળના પણ વાક્ય એક જ છે કે ટીચર અહીં ભવિષ્યકાળ છે ધ ટીચર અમને ઇંગ્લિશ શીખડાવશે ભવિષ્યકાળનું વાક્ય છે બીજામાં ટીચર ટીચિસ અસ ઇંગ્લિશ ટીચર અમને ઇંગ્લિશ શીખડાવશે વર્તમાનકાળનું વાક્ય છે કે ટીચર ટોટ અસ ઇંગ્લિશ ટીચર અમને ઇંગ્લિશ શીખડાવીએ ભૂતકાળનું વાક્ય છે તો ટીચર એઝ ટોટ અસ ઇંગ્લિશ ટીચર અમને ઇંગ્લિશ શીખડાવીએ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે તો ચારે ચાર વાક્યનું બરાબર કેવી રીતે પેસિવ વોઇસ થાય આપણે જોઈએ ભવિષ્યકાળ હોય તો મિત્ર શું નિયમ છે વિલ બી ટોટ થાય શું થાય મિત્રો વિલ હોય તો વિલ બી ને ત્રીજું રૂપ લખવાનું છે વિલ બી ટોટ પણ હવે આપણે જવાબ પૂછે શું શીખડાવશે ટીચરને તો ઇંગ્લિશ આવશે ઇંગ્લિશ ક્યાં આવશે આગળ આવશે ટીચરને બદલે ટીચર ક્યાં જશે ઇંગ્લિશને બદલે તો ઇંગ્લિશ આગળ લઈ લ્યો તો ઇંગ્લિશ વિલ બી ટોટ તો ઇંગ્લિશ ક્યાં આવ્યું આગળ મિત્રો ઇંગ્લિશ વિલ બી ત્રીજું રૂપ થશે ટોટ પછી કર્મ હોય તો ટુઅસ ટુઅસ બાય કરીને બાય ધ ટીચર
તો ભવિષ્યકાળ હોય તો વિલ બી ટોટ થશે અહીંયા. હવે આપણે વર્તમાનકાળ છે ને, ઈસ ઇટ સાથે કેવું રૂપ આવે મિત્રો? એસ કે ઈ એસ, એટલે કે વર્તમાનકાળ છે. તો આનું પેસિવાઇઝ કેવી રીતે બને? ઇમિઝર વત્તા ત્રીજું બને મિત્રો. કયું બનશે? ઇમિઝર વત્તા ત્રીજું. તો ટીચરને પૂછવાનું શું શીખડાવે છે, તો ઇંગ્લિશ આવશે. શું આવશે? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ ક્યાં લખવાનું? ધ ટીચરને બોલે. પણ સાદો વર્તમાનકાળ હોય તો ઇમિઝર વત્તા ત્રીજું. ઇંગ્લિશ એક વચન હોય તો ઇઝ લેવાનું છે મિત્રો. તો ઇંગ્લિશ ઇઝ ત્રીજું રૂપ લખો ટોટ, તો ઇંગ્લિશ ઇઝ ટોટ. પછી અહીંયા ટુ અસ કર્મ હોય તો ટુ અસ, ટુ અસ બાય કરીને બાય ધ ટીચર. આ સાદો વર્તમાનકાળ છે એટલે ઇમિઝર વત્તા ત્રીજું. ઉપરનો ભવિષ્યકાળ હતો એટલે વિલ બી ત્રીજું. બાકી ઇંગ્લિશ આગળ જાય ને ધ ટીચર ક્યાં આવે? પાછળ આવે. હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ. ભૂતકાળ છે, ટીચનું ભૂતકાળ શું થશે? ટોટ. તો ભૂતકાળ હોય તો વોઝવેર વત્તા ત્રીજું બને. તો ટોટ એટલે શું શીખડાયું ટીચરે? ઇંગ્લિશ. ઇંગ્લિશ આગળ જાય ટીચરને બદલે. તો ઇંગ્લિશ ભૂતકાળ હોય ને એક વચન હોય તો વોઝ આવશે બરાબર. ઇંગ્લિશ વોઝ ટોટ, ઇંગ્લિશ વોઝ ટોટ. પછી કર્મ હોય તો ટુ અસ, ટુ અસ બાય કરીને બાય ધ ટીચર. ભૂતકાળ છે એટલે શું આવશે પેસિવ વોઇસમાં? ટોટ છે એટલે વોઝ વેર વત્તા ત્રીજું. હવે છેલ્લું વાક્ય કયું છે? પૂર્ણ વર્તમાનકાળનું છે. તો તમારે મિત્ર અહીં ખાલી બિન મૂકવાનું છે. પૂર્ણ વર્તમાનકાળમાં ખાલી એસ કે વત્તા ત્રીજું રૂપ હોય તો બિન મૂકી દેવાનું છે. તો ટોટલ શું શીખડાયું છે? ઇંગ્લિશ. ઇંગ્લિશ ક્યાં જશે? આગળ. તો ઇંગ્લિશ એક વચન છે એટલે એઝ જ રહેશે મિત્રો. ઇંગ્લિશ હેઝ બીન ટોટ, તો ઇંગ્લિશ હેઝ બીન ટોટ બરાબર. પછી કર્મ હોય તો ટુ અસ, પછી બાય કરીને બાય ધ ટીચર. તો અહીં મિત્રો આપણું આ પેસિવ વોઇસ છે તે નવ પેરેગ્રાફ પૂરા થાય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, શેર કરશો અને ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.